गुड मॉर्निंग विद्यार्थी मित्रों, गई काले आपणे स्वाध्याय 3.1 छे ने कम्प्लीट करेलो हतो। हवे आजे आपणे स्वाध्याय 3.3 जो स्वाध्याय 3.2 जे लीधो नथी एनुं कारण के गई काले गुजरात सरकारे जे कोर्समां घटाडो करेलो हतो एनी माहिती आवेली हती। आपणे एनी अंदर बधा विषयना जेम के स्टेट एकाउंट एमां स्टेटनी अंदर आपणे 3.2 चेप्टर छे ने कैंसल कर्युं छे, लई देवानुं नथी। केम के एनी अंदर भारित मध्यक अने मिश्र मध्यक छे ने एनी गणतरी हती। एटले 3.2 चेप्टर जे लीधुं नथी एनुं कारण शुं के गई काले सरकारे जे नवी गाइडलाइन आपी अने कोर्समां 30% जे घटाडो करेलो छे एमां कोई चेप्टर जेने संपूर्णपणे घटाडेल नथी, पण दरेक चेप्टरनी अंदर अमुक एवा जे मुद्दा होय ने एनी अंदर एमे फेरफार करेल छे। એટલે એમાં 3.2 સ્વાધ્યાય છે ને એ કાઢી નાખ્યું છે, એટલે એ આપણે લેવાનું નથી। 3.2માં છે ને એમાં બે માહિતી હતી, એક મિશ્ર મધ્યક અને એક ભારિત મધ્યક, એટલે એ લેવાનું નથી। એટલે 3.3 જુઓ તમે ટેક્સ્ટબુકમાં પાના નંબર 84 ઉપર જુઓ, નીચેની માહિતી એક વર્ગના 8 વિદ્યાર્થીએ પાછલા મહિનામાં વાંચેલા પુસ્તકોની સંખ્યા દર્શાવે છે। ગુણોત્તર મધ્યકનો ઉપયોગ કરી વાંચેલા પુસ્તકોની સંખ્યાની સરેરાશ મેળવો। હવે 8 વિદ્યાર્થીએ છે ને એને પાછલા મહિનામાં જે પુસ્તકો વાંચેલા છે એની સંખ્યા તમને આપેલી છે, તમને સ્પષ્ટ એવી સૂચના લખેલી છે ગુણોત્તર મધ્યકની રીતના ગણતરી કરવાની છે। તો એ જે વિદ્યાર્થીઓ છે એમણે જે પુસ્તકો વાંચેલા છે એમાં પહેલું છે ને એને જ્યારે ગુણોત્તર મધ્યક પૂછેલો હોય ને પહેલું મૂલ્ય X1 જોઈ લો, X12, X21, X35, X49, X51, X63, X72 અને X8 ચાર જે કિંમત આપેલી છે ને ક્રમશઃ લઈ લેવાની, X1, X2, X3 એ રીતના N=8 છે। જો બોર્ડમાં મેં લખેલું છે X1, X2ની N=8। એ ગુણોત્તર મધ્યકનું જે ને સૂત્ર છે, ગુણોત્તર મધ્યક બરાબર આપણે વર્ગમૂળમાં જેટલા X1 છે ને એ બધાનો ગુણાકાર જોઈ લો, વર્ગમૂળમાં X1 ગુણ્યા X2 ગુણ્યા X3 ગુણ્યા X4 ગુણ્યા X5 ગુણ્યા X6 ગુણ્યા X7 ગુણ્યા X8 ઉપર N। હવે N એટલે 8 કિંમત મૂકી, X12 × 1 × 5 × 9 × 1 × 3 × 2 × 4 આ બધી સંખ્યાનો ગુણાકાર, દરેક સંખ્યાનો ગુણાકાર છે ને 2160 આવે છે। એટલે ગુણોત્તર મધ્યક જી બરાબર વર્ગમૂળમાં 2160 ઉપર એની સંખ્યા N=8। હવે ખાસ ધ્યાન રાખજો, જ્યારે તમને ગુણોત્તર મધ્યકનો દાખલો પૂછેલો હોય ને ત્યારે એની જે ઘાત રહી ને કાબી આવે 4 કે 8 આવશે, આના સિવાય એકે 3 ઘાત 5 ઘાત 6 ઘાત એવી ન આવે, કે ગુણોત્તર મધ્યક છે એની વર્ગમૂળ દર્શાવે છે। એટલે કેટલી 8 ઘાત છે, જો 8 ઘાત હોય ને તો જે રકમનો ગુણાકાર આવ્યો ને એને 3 વખત વર્ગમૂળ કરીને એમાં એ સંખ્યા મૂકી દેવાની, 8 ઘાત છે મેં જોયેલો 3 વર્ગમૂળ 1 2 3 એમાં એ સંખ્યા, જો 4 ઘાત હોય તો 2 વર્ગમૂળ કરવાના અને 2 ઘાત હોય ને તો 1 જ વર્ગમૂળ આવે તો જે છે ને એનું સીધું વર્ગમૂળ કરી નાખવાનું। 8 ઘાત આપેલી છે એટલે 3 વર્ગમૂળ, પહેલું વર્ગમૂળ બીજું અને ત્રીજું, મેં 2160 છે ને એ મૂકી દેવાના। હવે હું જે કહું ધ્યાન રાખજો, હવે આપણે N=8 ઘાત છે, 8 ઘાત હોય એટલે 3 વર્ગમૂળ લેવાના, ક્રમશઃ 1 1 વર્ગમૂળ કાઢવાનું। પહેલાં કેલ્ક્યુલેટર તમારી પાસે હોય એમાં જુઓ 2160 લખો, 2160 કરીને વર્ગમૂળની નિશાની, 1 વર્ગમૂળ નીકળી જાય એટલે 2 વર્ગમૂળ રહે, કેટલા રહે જો 2160નું વર્ગમૂળ કર્યું એટલે આવ્યા, અને વર્ગમૂળ તમે કરતા હોય ને વર્ગમૂળમાં ગુણાકાર ભાગાકાર કરવાના આવે એટલે પોઈન્ટ પછી 4 આંકડા લેવાના, કેટલા લેવાના ખાસ યાદ રાખજો,
એક વર્ગમૂળ કાઢી નાખ્યું, બે રહ્યા 46.4758. તો પાછું આનું વર્ગમૂળ 46.4758નું વર્ગમૂળ કરો તમે એટલે 6.8173 આવે. કેટલા આવે? બીજું વર્ગમૂળ નીકળી ગયું, હવે છેલ્લું વર્ગમૂળ રહ્યું 6.8173નું. પાછું ત્રીજી વખત વર્ગમૂળ કરવાનું, જે આવે આપણો જવાબ 2.61. તો ગુણોત્તર મધ્યક છે એટલે ગુણોત્તર મધ્યકનું સૂત્ર જે કિંમતો પૂછેલી હોય ને એને નામ આપી દેવાના. x1 x2 x3 રીતના 8 સંખ્યા છે વર્ગમૂળમાં. x1 x2 જ્યાં સુધી ઉપર n બધી કિંમત મૂકી દેવાની, x1ની એની n એટલે 8, બધાનો ગુણાકાર 21 60ની વર્ગમૂળમાં 8 ઘાત આવે એટલે એ સંખ્યા જેને 3 વર્ગમૂળ કરીને 21 60 બધો ગુણાકાર મૂકી દેવાનો. જોઈ લો, પહેલું વર્ગમૂળ, બીજું વર્ગમૂળ ને ત્રીજું વર્ગમૂળ 21 60. હવે 8 ઘાત હોય એટલે એ સંખ્યાનું 3 વખત વર્ગમૂળ કરવાનું, જે આવે જવાબ. આપણે ક્રમસર તમને સમજાય એ રીતના કર્યું. 3 વર્ગમૂળ છે, એક વર્ગમૂળ કાઢી નાખો એટલે 2 રે 21 60 લખીને વર્ગમૂળની નિશાની 46.4758. હવે એનું વર્ગમૂળ એટલે એક બાકી રહે આ કાઢું. જો આનું વર્ગમૂળ કર્યું એટલે 2 રહ્યા, આનું કરી એટલે 1 રે 46.4758. હાલો, હા બોલ. યા 46.4758 આયા, એનું વર્ગમૂળ કરો એટલે 6.8173 છેલ્લું, એનું વર્ગમૂળ એટલે 2.61. બે માર્કમાં તમારે દાખલો આવે. પછી બીજો દાખલો જુઓ. એક મશીનની કિંમતમાં પહેલાં 4 વર્ષમાં 10%, 7%, 5% અને 2%ના દરે ઘસારો થાય છે. ઘસારાની સરેરાશ યોગ્ય રીતે શોધો. ખાસ ધ્યાન જો, માં ગુણોત્તર મધ્યક લખ્યું નથી. ઘસારાની સરેરાશ તમને લખેલું છે, યોગ્ય રીત ખાસ ધ્યાનમાં રાખવાનું. જ્યારે ઘસારાની કિંમત ટકાવારીમાં આપેલી હોય ત્યારે એની યોગ્ય સરેરાશ છે એની ગુણોત્તર મધ્યક છે. કઈ છે? તો 4 વર્ષનો ઘસારો આપેલો છે. ઘસારો એ ટૂંકમાં કહી દઉં, એકાઉન્ટમાં આવશે. મિલકતની કિંમતમાં ક્રમશઃ અને નિરંતર જે ઘટાડો થાય ને એને ઘસારો કહેવામાં આવે છે. કોઈ પણ મિલકત હોય એની કિંમતમાં નિરંતર અને ક્રમશઃ ઘટાડો થાય ને ઘસારો કહેવાય. માની લો આજની તારીખે આપણે મોબાઈલ લીધો શોરૂમમાંથી, 15,000નો મોબાઈલ લીધો, પગથિયું ઉતરો એટલે એની કિંમત ઘટી જાય, કેમ કે એ વસ્તુ વપરાયેલી વસ્તુ ગણાય. ને એ આપણે વેચી અને 1450 આવે ને તો 500 રૂપિયા જે ઘટાડો થયો ને એને ઘસારો કહેવામાં આવે. એટલે જ્યારે ઘસારાની કિંમત તમને ટકાવારીમાં આપેલી હોય ત્યારે એની યોગ્ય સરેરાશ છે એની ગુણોત્તર મધ્યક જ આવે. તો જો 4 વર્ષ છે એટલે એની કિંમત લખવાની, x1 બરાબર કુલ ટકાવારી કેટલી 100 હોય, એમાંથી દરેક વર્ષનો ઘસારો બાદ જો 100 - 10 = 90, પછી 100 - 7 એટલે 93, 100 - 5 એટલે 95 અને 100 - 2 એટલે 98 એટલે x1 x2 x3 અને x4. હવે એની યોગ્ય સરેરાશ, ઘસારો ટકાવારીમાં હોય ને એટલે યોગ્ય સરેરાશ ગુણોત્તર મધ્યકનું સૂત્ર x1 x2 x3 x4 n 4 છે તો બધી કિંમત મૂકી દીધી, x1 x2 x3 અને x4 એ ચારેય રકમનો ગુણાકાર આનો 77 92 47. 4 ઘાત અહીં, 4 ઘાત આવે એટલે 2 વર્ગમૂળ લેવાના. કેટલા લેવાના? 8 ઘાત હોય તો 3 વર્ગમૂળ, 4 ઘાત હોય ને એટલે 2 વર્ગમૂળ કરીને ગુણાકાર મૂકી દેવાનો. હવે 2 વર્ગમૂળ છે ને એટલે આ સંખ્યાનું 2 વખત વર્ગમૂળ કરવાનું. 1 વર્ગમૂળ કાઢી લે, એક બાકી રહે 77 92 47નું વર્ગમૂળ કરો ને એટલે આટલું આવે 28 88 27.59. સર એનું વર્ગમૂળ 93.95. તેથી ઘસારાની સરેરાશ જે જવાબ આવે ને એ આપણે 100માંથી બાદ કરવાનો. ઘસારો ટકાવારીમાં હોય 100 - 93.95 એટલે 6.05% આવે. તો ફરીવાર કહી દઉં, એ
પહેલાં 4 વર્ષનો ઘસારો આપેલો છે. સૂચના છે, જો ખાસ યાદ રાખજો, કોઈ પણ ટકાવારી લખેલી હોય અને યોગ્ય સરેરાશ પૂછે ને, રીતનું નામ ન હોય એટલે ગુણોત્તર મધ્યક જ લેવાનું. એટલે ઘસારો જે ને ટકાવારીમાં આપેલો છે, 4 વર્ષ છે એટલે X1, X2, X3 અને X4. સોમાંથી મૂલ્ય બાદ કરી નાખવાનું. જે ઘસારો આપ્યો ને, 100 - 10, 100 - 7, 100 - 5 અને 100 - સૂત્ર એનું, X1 × X2 × X3 × X4 એન, આ બધી કિંમત 4 × 4 ગુણાકાર 77, 92, 47 એટલું યાદ રાખવાનું. જો અહીંયા આપણે 8 ઘાત હોય ને એટલે 3 વર્ગમૂળ આવે, યાદ રાખજો. કેમ કે 8નું ઘનમૂળ 2 થતું હોય, 4 છે એટલે 2 વખત વર્ગમૂળ, 2 વર્ગમૂળ મૂકીને આ સંખ્યા તમારે લખી નાખવાની એની અંદર. ગુણાકાર આવ્યો ને, 4 છે 2 વર્ગમૂળ આ સંખ્યા. હવે આપણે આનું પહેલું વર્ગમૂળ કાઢવાનું, એટલે 1 બાકી રહે. 77, 92, 47 કેલ્ક્યુલેટરમાં લખીને વર્ગમૂળની નિશાની દાબો ને એટલે આ સંખ્યા આવશે. પાછું એનું વર્ગમૂળ 93.95. હવે આપણે ઘસારાની સરેરાશ 100ની અંદરથી આ મૂલ્ય બાદ કરી નાખવાનું એટલે 6.05% ઘસારાની સરેરાશ. ત્રીજા દાખલામાં જુઓ, એક ટેક્સીએ સોમવારે 15 કિલોમીટર અને મંગળવારે 254 કિલોમીટરનો પ્રવાસ કર્યો છે. આ 2 દિવસોમાં પ્રવાસ કરેલા અંતરની સરેરાશ ગુણોત્તર મધ્યકનો ઉપયોગ કરીને મેળવો. હવે જો આમાં 2 દિવસ છે, ટેક્સીના સોમવારના કિલોમીટર છે અને મંગળવારના. સોમવારના કિલોમીટર છે ને એને આપણે X1 નામ આપી દીધું. જુઓ તમે, X1 15 અને X2 254, 2 કિંમત છે. સૂચના તમને આપેલી છે, ગુણોત્તર મધ્યકનું સૂત્ર વર્ગમૂળમાં X1 × X2n. X1 15, X2 254, n એટલે 2. હવે 254 × 15 કરો ને 38, 10 આવે. 2 હોય ને એટલે 1 જ વર્ગમૂળ લેવાનું, ખાસ યાદ રાખ. ઉપર 2 ઘાત હોય ને એટલે 1 જ વર્ગમૂળ આવે. આનું સીધું વર્ગમૂળ કરી નાખવાનું. 38, 10 નું વર્ગમૂળ કરો ને 61.73 આવે. કેટલા આવે? આ એનો જવાબ. હવે જો આમાં આપણે 3 દાખલા આવ્યા ને, 3 દાખલાની અંદર સૂચના ગુણોત્તર મધ્યક આપણે મેળવેલ છે. એમાં ખાસ તમારે યાદ રાખવાનું કે સંખ્યા તમારે જે આવે ને 2, 4 કે 8, 8થી વધારે કોઈ દી બને જ નહીં. હવે એમાં પહેલાં દાખલામાં જો 8 હતા એન બરાબર, તો જે ગુણાકાર કરો ને એની 8 ઘાત, 8 ઘાત હોય ને એટલે બધો ગુણાકાર છે ને 3 વર્ગમૂળ કરીને મૂકી દેવાનો છે. 1, 2, 3. હવે એ સંખ્યા આવીને એનું 3 વખત વર્ગમૂળ કરવાનું. પહેલી વખત વર્ગમૂળ કરી એટલે 1 નીકળી જાય, એટલે 2 વર્ગમૂળ આનું જે વર્ગમૂળ આવે એ મૂકવાનું. એ બીજી વખત વર્ગમૂળ કરી એટલે 1 જ રહે, અને ત્રીજી વખત વર્ગમૂળ કરી આપણો જવાબ. બીજા દાખલામાં ઘસારાનો દર ટકાવારીમાં આપેલ છે, એની અંદર તમારે 4 વર્ષનો ઘસારો છે. ટકાવારીમાં હોય ને એની યોગ્ય સરેરાશ ગુણોત્તર મધ્યક જ આવે. દરેકમાંથી જે ટકાવારી છે ને 100માંથી બાદ કરવાની. મેં કહી રહી એમ ગુણોત્તર મધ્યક X1, X2, X3 બધી કિંમત n એટલે 4, બધાનો ગુણાકાર 4 ઘાત. 4 ઘાત હોય ને એટલે એ સંખ્યા જે ગુણાકાર આવ્યો ને 2 વખત વર્ગમૂળ એમાં એ સંખ્યા મૂકી દેવાની. હવે એનું 2 વખત વર્ગમૂળ કરો. 1 વખત વર્ગમૂળ કરી એટલે 1 જ રહે, આનું વર્ગમૂળ પાછું એનું વર્ગમૂળ. અને ઘસારો હોય ને એટલે જે જવાબ આવે ને એ જવાબ નહીં લેવાનો, સરેરાશ પૂછેલી છે. જો ગુણોત્તર મધ્ય પૂછ્યો હોય ને તો જવાબ, પણ ઘસારાની સરેરાશ પૂછેલી એટલે 100માંથી આ મૂલ્ય બાદ કરવાનું, 6.05%. ત્રીજા દાખલામાં ટેક્સીના કિલોમીટર આપેલા છે, સોમવારના અને મંગળવારના. ગુણોત્તર મધ્યકનો ઉપયોગ કરીને આપણે એની સરેરાશ મેળવવાની છે. તો પહેલું મૂલ્ય છે ને X1 લેવાનું, બીજું મૂલ્ય X2 લેવાનું. X1 15 અને X2 254 ગુણોત્તર મધ્યકનું સૂત્ર, X1 × X2 15 × 254 એન 2 આવે, ગુણાકાર. ઉપર 2 ઘાત હોય ને એટલે 1 જ વર્ગમૂળ આવે. જે ગુણાકાર આવ્યો ને
38:10 એનું તમારે સીધું વર્ગમૂળ કરી નાખવાનું. 61.73 3.4માં જુઓ પહેલો દાખલો. જો 3.3 છે એની સ્વાધ્યાય કમ્પ્લીટ થઈ ગયો. 3.3માંથી કોઈ પણ દાખલો આવે ને 2 માર્ક્સમાં આવે. 3.4 જુઓ, 98માં પેજ ઉપરથી જોજો. કોઈ વર્ગની કસોટીમાં 15 વિદ્યાર્થીએ મેળવેલા ગુણની નીચે આપેલ માહિતી પરથી બધા ચતુર્થક મેળવો. હવે જો 9માં ભાઈઓ સ્થાનિય સરેરાશ, તમને યાદ હોય 10મા ધોરણમાં તમારે મધ્યસ્થ આવી ગયો હતો. તમને આમાં મેં સૂત્રય સમજાયા હતા અને એમાંય મેં તમને કીધું હતું કે મધ્યસ્થ, ચતુર્થક, દશાંશક અને સત્તાંશક આ ચારેય માપ છે ને સરખા, અને ચારેય માપ છે ને સ્થાનિય સરેરાશના માપ કહેવાય. કયા માપ કહેવાય છે? સ્થાનિય સરેરાશના માપ કહેવાય છે. હવે એની અંદર આ જે માહિતી આપી ને, જો તમને 15 વિદ્યાર્થીઓએ મેળવેલા ગુણની માહિતી છે, અવર્ગીકૃત માહિતી છે. કઈ માહિતી છે? અવર્ગીકૃત માહિતી હોય ને ત્યારે અવલોકનને ચડતા ક્રમમાં ગોઠવવા પડે. મધ્યસ્થમાં 10મા ધોરણમાં લેતા હતા તમે. જો હું કહું મધ્યસ્થ, ચતુર્થક, દશાંશક અને સત્તાંશક આ ચાર મૂલ્ય હોય, અવર્ગીકૃત માહિતી ને વર્ગીકૃત બધું તમને 3.1માં સમજાવી દીધું. એક જ પ્રકારની માહિતી હોય ને એટલી અવર્ગીકૃત હોય માહિતી. હવે એની અંદર તમારે છે ને અવલોકન ચડતા ક્રમમાં ગોઠવવા પડે. અવર્ગીકૃત માહિતી આપેલી છે, મધ્ય, ચતુર્થક, દશાંશક અને સત્તાંશક આ ભૂલતા નહીં, ચડતા ક્રમમાં હોવા જોઈએ. તો જો પહેલાં અવલોકન ચડતા ક્રમમાં ગોઠવતા હોય, સૌથી નાની સંખ્યા હોય એની પહેલાં લખવાની. તમને દરેકને ખ્યાલ છે ચડતા ક્રમમાં 0, 1, 0, પછી 2, પછી 3, પછી 4 બે વાર, 5 2 વાર છે, 6 3 વાર છે, 7 2 વાર છે, 8 2 વાર છે અને 9 આ ચડતા ક્રમમાં ગોઠવી દીધા આપણે. અવલોકન મધ્યસ્થ, ચતુર્થક, દશાંશક અને સત્તાંશક હોય ને એટલે ચડતા ક્રમમાં પહેલાં ગોઠવવાના. પહેલાં સૌથી નાની સંખ્યા 0 છે, પછી 2 છે, પછી 3 છે, 4 2 વાર છે, જેટલી વાર હોય ને એ સંખ્યા લખી નાખવાની, 5 2 વાર છે, 6 3 વાર છે, 7 2 વાર, 8 2 વાર ને 9 1 વાર. n બરાબર 15 છે. સૂત્રમાં લખાયેલું હતું, જેમાં લખેલું છે બધા ચતુર્થક મેળવો. તો ચતુર્થક છે ને 3 હોય, પ્રથમ ચતુર્થક, દ્વિતીય ચતુર્થક અને તૃતીય ચતુર્થક. એટલે પહેલો ચતુર્થક, બીજો ચતુર્થક અને ત્રીજો ચતુર્થક. તો પ્રથમ ચતુર્થકનું સૂત્ર છે, પ્રથમ ચતુર્થક છે ને Q1 કહેવાય, n+1/4મું અવલોકન. તો પ્રથમ ચતુર્થક Q1 n+1/4, n એટલે 15+1/4. 15 ને 1 16 થાય, 16/4 કરો ને એટલે 4 આવે. તો ચડતા ક્રમમાં ગોઠવાને એમાં ચોથી સંખ્યા આપણે જોવાની કઈ આવે? તો જો તમે 1, 2, 3 અને 4 આ આપણો જવાબ Q1. એ દ્વિતીય ચતુર્થક એટલે Q2 કહેવાય. મેં તમને આપણે સૂત્ર લખાય ને એમાં Q ની બાજુમાં J લખાયો હતો, એ એવું કીધું હતું. જે પૂછ્યું હોય ને ચતુર્થક એ લખવાનું. બીજો ચતુર્થક છે એટલે Q2, 2 ગુણાકારમાં n+1/4મું. જો અહીંયા 1 લખો ને, પહેલો ચતુર્થક હોય એટલે 1 લખવાની જરૂર નહીં, કેમ કે 1 છે ને મૂલ્ય એની અર ગુણો તો 1 જ આવતા હોય. બીજો ચતુર્થક અલાગર 2 n+1/4મું અવલોકન, n 15, 15+1/4. પહેલાં જેને કૌંસની ગણતરી કરવાની, 15 ને 1 16 થાય, 16/4 કરો એટલે 4 આવે, પછી 4 2 8. ખાસ યાદ રાખજો, 15+1 એટલે 16/4 એટલે 4 2 × 4 8મું અવલોકન આપણે જોવાનું, 5 6 7 અને 8 આવે એટલે Q2 = 6 આવ્યા. અને ત્રીજો ચતુર્થક છે ને એને Q3 કહેવાય. શું કહેવાય? Q3 = આગળ 3 જો, ત્રીજો જે એટલે 3 કૌંસમાં n+1/4મું અવલોકન. n એટલે 15+1 એટલે 16/4 એટલે 4 આવે,
પછી ચારને આપણે ત્રણ આરે ગુણવાના, બારમું અવલોકન જોવાનું. બારમું અવલોકન છે આમાં ચડતા ક્રમમાં ગણવાનું, સાત આવે. આ બધા ચતુર્થક આપણી પાસે કોમન દાખલવા. ટૂંકમાં જે રીતના તમે મધ્યસ્થ આપણે દસમા ધોરણમાં મેળવતા હતા ને એ મુજબ જ એની ગણતરી કરવાની આવે. પણ એની અંદર તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું કે જે આપણે મૂલ્ય મેળવી અવર્ગીકૃત માહિતી હોય ને, એટલે ફરીવાર કહી દઉં, ચડતા ક્રમમાં પહેલાં અવલોકન ગોઠવી દેવાના. ચડતા ક્રમમાં એટલે પહેલાં સૌથી નાની સંખ્યા, પછી એનાથી મોટી સંખ્યા, આ રીતના ક્રમસર ગોઠવી દીધા. એન બરાબર 15 છે. હવે એમાં સૂચના છે, બધા ચતુર્થક મેળવો. ચતુર્થક છે ને ત્રણ હોય, કેટલા હોય? Q1, Q2 અને Q3. હવે Q1 નું સૂત્ર, Q1 ઇઝ ઇક્વલ ટુ N+1 અપોન ચારમું અવલોકન. N ઇઝ ઇક્વલ ટુ 15 છે, 15 + 1/4, 16/4 એટલે 4 આવે, એટલે ચોથું અવલોકન ચડતા ક્રમમાં જોવાનું. 1, 2, 3 અને 4 એટલે Q1 4 આવે. દ્વિતીય ચતુર્થક એટલે બીજો ચતુર્થક, Q2 ઇઝ ઇક્વલ ટુ 2 N+1/4મું અવલોકન. 2 ના 2 m ના m એટલે 15 + 1/4, 15 માં 1 ઉમેરો, પહેલાં કૌંસની ગણતરી, 15 ને 1 16/4 એટલે 4 આવે. પછી 4 ને 4 કઈ રીતના? કૌંસની ગણતરી, 15 ને 1 16/4 એટલે 4 × 2 8મું અવલોકન જોવાનું ચડતા ક્રમમાં. 1, 2, 3, 4, 5, 6, 7, 8. અને ત્રીજો ચતુર્થક એટલે Q3. Q3 એટલે સૂત્ર એ જ, પણ 1 સિવાયનો ગમે ચતુર્થક, ચતુર્થક 3 જ હોય, 1, 2, 3. એમાં બીજો ચતુર્થક હોય એટલે ગુણાકારમાં આગળ 2 મૂકવાના, ત્રીજો હોય ને તો 3 મૂકવાનું. જો Q3 3, N+1/4મું અવલોકન, N એટલે 15 + 1, 16/4 એટલે 4 આવે, 4 નો 3 આરે ગુણાકાર, 12મું અવલોકન જોવાનું, 7. એટલે Q3 બરાબર કેટલા આવ્યા? 7 આવ્યા. એટલે આ આપણે જે દાખલો ગણ્યો ને ચતુર્થકનો, એકદમ કેવો? સિમ્પલ અને સાદો દાખલો, કે જેની અંદર આપણે અવર્ગીકૃત માહિતી આપેલી હતી ને એના ઉપરથી આપણે બધા ચતુર્થક તમને લખેલા છે. બધા ચતુર્થક એટલે Q1, Q2 અને Q3, આટલા ચતુર્થકની ગણતરી કરવાની. બરાબર.